આકાશવાણી થઈ કે આ જન્મમાં તને હરિના દર્શન નહીં થાય. પણ જ્યારે પૃથ્વીનો પ્રલય થશે અને બ્રહ્મા સૃષ્ટિનું સર્જન પાછું કરશે ત્યારે તારો અવતાર થશે, તું બ્રહ્માનો દીકરો તરીકે પ્રગટ થઈશ. શું કામ? કે તે એટલો સત્સંગ કર્યો છે, એ સત્સંગના બળના કારણે તારો બીજા જન્મમાં દેવર્ષિ નારદ તરીકે જન્મ થશે અને ભગવાન તને વીણા આપશે. ભગવાનનો તો ડાયો દીકરો કહેવાય, બ્રહ્માનો દીકરો થાય, સત્સંગથી આટલી મોટાઈ મળે છે. એટલે જીવનમાં સત્સંગ ખાસ કરવો. હું વારે વારે કથામાં મને આ તુલસીદાસજીની ચોપાઈ ગમે એટલે કયા કરું કે રામ ભજન ને હરિ કથા તુલસી દુર્લભ હોય સુત દારા ને સંપતિ વો તો પાપી કે ઘર ભી હો જીવન જોબન રાજ ધન અને અવિચળ રહે ન કોઈ પણ જો ઘડી જાય સત્સંગ મે તો જીવન કા ફલ સો. રામનું ભજન કરો ને હરિની કથા સાંભળો, આ બે દુર્લભ છે. બાકી સંપત્તિ તો પાપીની ઘરે હોય છે. સુત દારા ને સંપત્તિ વો તો પાપી કે ઘર પત્ની કેને નથી, બધાયને છે. છોકરાઓ કેને નથી, બધાયને છે. પૈસા કેની પાસે નથી, પૈસા બધાય પાસે છે. સજ્જનોનો સંગ કરવો. ઉંમર કેવડી છે એમ ના પૂછવું. આ ઉંમરમાં તમે કેટલા મિત્રો બનાવ્યા, કેટલા રૂપિયા બનાવ્યા એમ નહીં, કેટલા સારા માણસના મિત્ર બનાવ્યા, એ સંપત્તિ તમારી છે. માના ઉદરમાંથી બહાર નીકળી જવું એને જન્મ ન કહેવાય. એક વ્યક્તિ છે ને, એક ઘરડો પુરુષ નાનપણમાં ગુજરી ગયો. આ વાત સમજાય ને એવી છે. જો ઘરડો માણસ હતો તો નાનપણમાં કેવી રીતે ગુજરી જાય, અને નાનપણમાં જ ગુજરી ગયો તો ઘરડો કઈ રીતે થાય? એક ઘરડો માણસ નાનપણમાં ગુજરી ગયો એમ કથાકારે કીધું, એટલે તરત સાંભળવા વાળાએ કીધું કે નાનપણમાં જ ગુજરી ગયો તો ઘરડો કેમ થયો, અને ઘરડો હતો તો નાનપણમાં જ ગુજરી કઈ રીતે જાય? આ સમજાતું નથી. ત્યારે સંત કથા કરતા હતા, એને એમ કીધું કે આ વાત સમજવા માટે જ હું બોલ્યો છું કે માના પેટમાંથી બહાર નીકળવું એને જન્મ ન કહેવાય. એવા તો કેટલાય જન્મીને વયા ગયા. સાચો જન્મ ત્યારે થાય કે 20 વર્ષે કે 25 વર્ષે કે 30 વર્ષે કે 40 વર્ષે, જ્યારે સત્ય સમજાઈ જાય, ધર્મ શું છે, ભગવાન શું છે, ઉજ્જવળ જીવનનો પ્રારંભ કરી દે, જીવનમાં અમલ મૂકી દે કે આજથી હું આવું જીવન જીવીશ, ત્યારથી જન્મ કહેવાય. જન્મ ત્યારથી થાય છે. એટલે કીધું કે ઘરડો નાનપણમાં ગુજરી ગયો, 80 વર્ષનો થયો ત્યાં સુધી કઈ જીવનમાં ઉતર્યું જ નહીં, અને ગુજરી ગયો એટલે નાનપણમાં ગુજરી ગયો કહેવાય. એ બુઢો ન થયો કહેવાય. અને 25 વર્ષ કે 30 વર્ષની ઉંમર હોય ને સત્ય જાણી લીધું હોય, સત્સંગમાં રંગે રંગાઈ ગયો હોય, તો એ નાનો છે છતાં એ બુઢો કહેવાય. એક નાનપણમાં બુઢો જીવી ગયો એમ કહી શકાય. તો દેવર્ષિ નારદ એમ કહે છે કે મેં હરિને શોધવાની તપાસ કરી, આકાશવાણી થઈ કે બ્રહ્માની સૃષ્ટિ પૂરી થશે પછી તારો જન્મ થશે, તું ભગવાનનો ડાયો દીકરો કહેવાય, તારું નામ દાસીનો દીકરો છે, એની બદલીમાં દેવર્ષિ નારદ, તું દેવતાઓનો ઋષિ ઇન્દ્ર તારી પૂજા કરશે, આ સત્સંગથી તને એટલી મોટાઈ મળશે. સત્સંગ માણસને અહીં સુધી લઈ જાય છે. આ કથામાં એક જ અધ્યાય છે, પણ કાંઈ જાજુ ન સમજાય તો ખાલી એટલું યાદ રાખજો કે દાસી એટલે કામવાળી, કોઈની ઘરે કામ કરવા જાય એને દાસી કહેવાય. નોકરાણી, નોકરાણીનો દીકરો કેવો હોય, કામવાળીનો દીકરો કેવો હોય, એને કોઈ માન ના આપે, કોઈ સન્માન ના આપે, જ્યાં ઊભો હોય ત્યાં બાવલું પકડીને કાઢે તું અહીંથી જા. આ બધી માનસિકતા છે. એને કોઈ માન સન્માન ના આપે. શ્રીમંતના દીકરાને બધાય રૂડું બનાવે, નાનો હોય તો એને ખોડામાં બેસાડે કે અહીં બેસ, એને ખુરશી આપે, પણ ગરીબના દીકરા કોઈને ગમતા નથી. દાસીનો દીકરો કોને ગમે, ઠેબે ચડતો હોય ચારે બાજુ, પણ એને કુસંગ ના કર્યો, સત્સંગ કર્યો તો એના પુણ્યને માટે બીજા જન્મમાં એ દેવર્ષિ થઈ ગયો,
દેવર્ષિ નારદભાઈ ના સત્સંગ માણસ ને આટલી ઊંચાઈ સુધી લઈ જાય છે, આટલી મહાનતા લઈ આવે છે એના જીવનમાં, એ સત્સંગ નો મહિમા છે સાહેબ. એટલે સત્સંગ ખાસ બધાય કરજો. પ્રથમ ભગતિ સંતન સત્સંગ, પ્રથમ ભગતિ સંતન સત્સંગ, પ્રથમ ભગતિ સંતન સત્સંગ, યરતી મમ કથા પ્રસંગ, પ્રથમ ભગતે સંતન સત્સંગ, પ્રથમ ભગતે સંતનો સંગ કરવો એ જ પહેલી ભક્તિ છે સત્સંગ. આ ભક્તિ છે ને નવ પગથિયા છે, નવ પગથિયાની નિશાળી ઉપરથી વૈકુંઠમાં જવાય છે. એમાં પહેલું પગથિયું કયું? શ્રવણમ, પેલા કથા સાંભળવી. કથા સાંભળ્યા પછી આ કીર્તન કરે છે ને. ઘણા લોકો એમ કે તમે આ કથા જ વાંચ્યા રાખો ને, વચમાં ગાવાનું હું કેમ રાખો છો, એ મજા નથી આવતી. પણ એ જરૂરી છે, એ બીજું પગથિયું છે. શ્રવણમ, પેલા સાંભળવું, અને સાંભળ્યા પછી પાછું થોડુંક કીર્તન કરવું ભગવાનનું. કીર્તનમ પછી એ બીજું પગથિયું છે. આ આટલા ભેગા રાખ્યા છે બીજો પગથિયે ચડવા માટે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, પેલા સાંભળવું, સાંભળ્યા પછી કીર્તન કરવું. અને એ કીર્તન કર્યા પછી જે કીર્તન અને શ્રવણ જે કથા સાંભળીને ઘરે જઈને સ્મરણ કરવું પાછું, એ ત્રીજું પગથિયું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, પછી પાછું ઘરે જઈને આ પ્રસંગમાં યાદ આવ્યું તો આજે આ કથા આવી હતી, આ જીવનમાં ઉતારવા જેવી છે, સ્મરણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય શક્યાત્મા નિવેદ. શ્રવણ પછી કીર્તન પછી સ્મરણ પછી ભગવાનના ચરણની પૂજા પાદ સેવન પછી ભગવાનની અર્ચન પૂજા જે અંબરીશ રાજાએ કરી હતી અર્ચન, પછી ભગવાનનો હું દાસ છું, હનુમાનજીએ રામની સેવા કરી હું તમારો દાસ છું, અને અર્જુને સેવા કરી કૃષ્ણને હું દાસ નહીં એને કીધું કૃષ્ણ મારા મિત્ર છે, સખાભાવ કૃષ્ણ મારા મિત્ર છે સખાભાવ, અને છેલ્લે આત્મનિવેદન ભગવાનને આત્મનિવેદન કરી દેવું સમર્પણ ભાવ. શક્યાત્મા નિવેદન, આ નવ પગથિયાની નિશાની તમને વૈકુંઠમાં લઈ જાય છે. અને આ નિશાની જો ન ફાવે આપણા માટે આ નિશાની બરાબર છે. અને સંતો માટે યોગીઓ માટે આઠ પગથિયાની નિશાની છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, આ અષ્ટાંગ યોગ, એ યોગીઓ માટે વૈકુંઠમાં જવાની નિશાની છે. પણ એ કઠિન છે, આપણી એક પગથિયું વધારે પણ સેફ્ટી વાળું છે, સરળ છે. નવધા ભક્તિ કીધી છે આપણે એને, અને આને અષ્ટાંગ યોગ કીધા છે. એના કરતા ભગવાન કપિલ છે, કપિલ ભગવાને માં દેહૂતિને જ્ઞાન આપી અને એની મુક્તિ કરી, એ અષ્ટાંગ યોગ છે અને સાંખ્ય છે. આ નવધા ભક્તિની વાત છે. નવધા ભક્તિનું પહેલું જ પગથિયું છે કથાને શ્રવણ કરવી, સત્યનું શ્રવણ કરવું. સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. ભાગવતનો પહેલો જ શ્લોક છે, એનું છેલ્લું ચરણ છે, સત્યમ પરમ ધીમહિ, હું પરમ સત્યનું ધ્યાન ધરું છું. સત્ય એટલે પરમાત્મા, હું એનું ધ્યાન ધરું છું, હું એનું ધ્યાન કરું છું. રાધે રાધે રાધે, જય જય જય
શ્રી રાધે હે હરિ. અને સમય પૂરો થઈ ગયો પછી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. એમાં બ્રહ્માના માનસી સૃષ્ટિ અને બ્રહ્માની મૈથુની સૃષ્ટિ બે પ્રકારની બ્રહ્માએ સૃષ્ટિ બનાવી. એમાં બ્રહ્માએ જે માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કર્યા એમાંનો આ નારદ થયો. કયો? ઓલો ગયા જન્મમાં દાસીનો દીકરો હતો એ બ્રહ્માનો માનસ પુત્ર થયો, બ્રહ્માનો દીકરો થયો. શું કામ આ દાસીના છોકરા આટલા બધા આગળ વધે? તો કે સત્સંગ. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બે વાદે ચડ્યા કે તપ મોટું કે સત્સંગ મોટું. તમે ઘરે જઈને 1000 વર્ષ સુધી આમાં આંખ બંધ કરીને બેસી જાઓ 1000 વર્ષ, અને જે તમને ફળ મળે એ ખાલી એક ઘડી એટલે 24 મિનિટ તમે ખાલી કથા સાંભળો તો એટલું ફળ મળે. એ બંનેનો વિવાદ થયો છે શાસ્ત્રોમાં. કે એને કીધું કે તપ મોટું કે સત્સંગ મોટો. વિશ્વામિત્રના આંગણે વશિષ્ઠ ગયા ત્યારે વિશ્વામિત્રએ 1000 વર્ષનું ફળ મળ્યું. આપણી દીકરી આપણી ઘરે આંગણે આવે એટલે તરત જ કેમ 500 નોટ કે 2000ની નોટ આપી દે છે? દીકરી છે, એનો હક છે. એ આપણા સંસારીના રિવાજ છે. કોઈને દાનપુન કરીએ, દીકરીને દાનપુન કરીએ, બ્રાહ્મણોને સંતોને દાનપુન કરીએ, એનો હક છે, એ દેવું જોઈએ. તો આ બધા યોગીઓ શું કરે છે? એ પૈસાને તો માને નહીં. એની ઘરે એકબીજા સાધુ સંતો આવે તો શું કરે? અત્યારના જમાના પ્રમાણે સાલ ઉઠાડીને એમાંય પૈસા જ આપે છે. પણ હકીકતે સાધુ સંતો ભેગા થાય ને ત્યારે ફળ આપવું જોઈએ. વિશ્વામિત્રના આંગણે જ્યારે વશિષ્ઠ ગયા ત્યારે વિશ્વામિત્રએ હાથમાં જલ લઈ અને એમ કીધું કે 1000 વર્ષ તપનું ફળ તમને આપું છું. એટલે વશિષ્ઠએ લઈ લીધું. પછી અમુક સમય ગયો એટલે વશિષ્ઠના આંગણે વિશ્વામિત્ર ગયા. તો વશિષ્ઠએ એમ કેવું જોઈએ કે 1000 વર્ષનું તપનું ફળ હું તમને આપું, એમ કેવું જોઈએ? એમ ન કીધું. પણ વશિષ્ઠએ એક ઘડીનો સત્સંગ કર્યો. એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ બ્રાહ્મણ છે અને વિશ્વામિત્ર ક્ષત્રિય છે. ક્ષત્રિયનો સ્વભાવ મૂળ ક્રોધનો આવી ગયો. એટલે વિશ્વામિત્રએ કીધું કે તમે મારે આંગણે આવ્યા ત્યારે મેં તમને 1000 વર્ષનું ફળ આપ્યું અને તમે મને એક ઘડીનો સત્સંગ આપ્યો બદલામાં. તો વશિષ્ઠએ કીધું ઓછો કહેવાય? એ કે ક્યાં 1000 વર્ષ ને ક્યાં એક ઘડી. એક ઘડી એટલે 24 મિનિટ, પૂરી 1/2 કલાક કઈ નહીં. આ બે સમાન કહેવાય? ત્યારે વશિષ્ઠે કીધું કે તો પછી પરીક્ષા કરો, પૂછો યમરાજ ને. યમરાજે કીધું મારું ગજુ નહીં. પૂછો બ્રહ્મા ને. બ્રહ્માએ કીધું હું વચમાં ના આવું. પૂછો વિષ્ણુ ને. વિષ્ણુ કે હું વચમાં ના આવું. પૂછો શિવ ને. શિવ કે હું વચમાં ના આવું. પણ વશિષ્ઠ વિશ્વામિત્ર એની સાથે યમરાજ બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ બધા શેષ પાસે ગયા, શેષ નારાયણ પાસે. એ શેષ નારાયણ ના મસ્તક ઉપર પૃથ્વીનો દડો હતો આખો. એટલે શેષ નારાયણ પાસે ઉભા રહ્યા. બધાએ ભગવાને કીધું કે તમે બંનેનો વિવાદ આ શેષ નારાયણે કયો? એટલે શેષ નારાયણે વિશ્વામિત્રે કીધું કે 1000 વર્ષનું તપનું ફળ વધારે કે 1 ઘડીનો સત્સંગ વધારે? તો શેષ નારાયણ કીધું તમે જ પરીક્ષા કરી લ્યો ને. તમે હાથમાં જલ લઈને પૂછો જે બ્રહ્મ છે એને કે 1000 વર્ષનું તપ વધારે હોય તો શેષ નારાયણની મસ્તક ઉપરથી પૃથ્વી અધર થાવ. એટલે વિશ્વામિત્ર હાથમાં જલ લઈને કીધું કે 1 ઘડીના સત્સંગ કરતા 1000 વર્ષના તપનું ફળ હું કહું છું કે વધારે હોય અને એ સત્ય હોય તો શેષ નારાયણના મસ્તક ઉપરથી પૃથ્વી 1 ગજ અધર થાવ. પૃથ્વી હેલી હેલી. એટલે શેષ નારાયણ કીધું તમને જવાબ મળી ગયો, હારી ગયો. હવે વશિષ્ઠ ને કીધું તમે હાથમાં જલ લ્યો. વશિષ્ઠ હાથમાં જલ લીધું. 1000 વર્ષના તપ કરતા સત્યનો સત્સંગ 1 ઘડીનો કરાયો હોય એનું ફળ જો વધી જતું હોય, 1000 વર્ષના તપ કરતા 1 ઘડીનો સત્સંગ વધી જતો હોય તો શેષના મસ્તક ઉપરથી પૃથ્વી 1 ગજ અધર થાવ. એમ જ્યાં જલ નીચે મૂક્યું ત્યાં 1 ગજ પૃથ્વી અધર થઈ ગઈ. એટલે શેષ નારાયણે કીધું તમને તમારો જવાબ મળી ગયો. 1000 વર્ષના તપ કરતા 1 ઘડીનો સત્સંગ વધારે છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું. 1 ઘડી આધી ઘડી આધી મે પુન્યાદ તુલસી સંગત સાધુ કી અને ઘટે કોટી અપરાધ. 1 ઘડી એટલે 24 મિનિટ, એની 1/2 ઘડી એટલે 12.
અને એની અડધી એટલે છ. છ મિનિટ પણ જો તમે કોઈ સત્સંગ કરો, શાસ્ત્રનો કે મહાપુરુષનો, બ્રાહ્મણનો કે સંતોનો કે ભગવાનનો કે સત્યનો, તો એ કોટી મેલને ધોઈ નાખે છે. ઘટે કોટી અપરાધ. સત્સંગ જીવનમાં મૂલ્ય છે એનું બહુ મોટું. એ જીવનમાં ક્યારેય બંધ ન થવું જોઈએ, સત્સંગ કરતા રહો. મારે એટલી જ વાત કરવી છે, એક જ અધ્યાયની વાત છે, કે દાસીનો દીકરો સત્સંગ કરવાથી બીજા જન્મમાં દેવર્ષિ નારદ બન્યો. આ સત્સંગનો મહિમા છે સાહેબ. તો વેદ વ્યાસજીએ કહ્યું કે મેં તમારી ગત જન્મની કથા સાંભળી કે તમે દાસીના દીકરા હતા, સત્સંગથી તમે દેવર્ષિ નારદ બન્યા. તો મેં, હું વેદ વ્યાસ છું, મારું નામ કૃષ્ણ દ્વૈપાયન છે, હું 24 અવતારમાંનો એક અવતાર છું, પણ મેં આ શાસ્ત્રોની રચના કરી, મને શાંતિ કેમ નથી થતી, મારી ભૂલ ક્યાં છે, મારે હજી શું કરવાની જરૂર છે? ત્યારે નારદે કહ્યું કે તમે ખુદ ભગવાન છો, છતાંય મને મોટાઈ આપવા માટે પૂછો છો. તો પૂછો છો એટલે કહું છું કે તમે વેદ ઉપર વિભાગ કર્યો, તમે 17 પુરાણ લખ્યા, એક પુરાણ બાકી છે. કયું? ત્યારે નારદજી કીધું કે ભગવાન શ્રી કૃષ્ણે આ પૃથ્વી ઉપર અવતાર લઈ અને 125 વર્ષ રહ્યા, અને 11 વર્ષને 52 દિવસ વ્રજમાં લીલા કરી, જેલમાં જન્મ થયો. 11 વર્ષને 52 દિવસ પછી ગોકુળ છોડી ગોપ ગોપીઓને સમજાવીને મથુરામાં આવ્યા, કંસને માર્યો, કંસને મારીને માતા પિતાને બંધનમાંથી મુક્ત કરાવ્યા, ઉગ્રસનને રાજ્યગાદી સોંપી, ગુરુગૃહે અભ્યાસ કરવા ગયા. સાંદિપની ઋષિના મરેલા છોકરા પાછા આવ્યા, અભ્યાસ કરીને પાછા આવ્યા, મથુરાની ધરા સંભાળી, ધર્મની સ્થાપના કરી, જરાસંધ બળવો કર્યો, મથુરા છોડીને દ્વારકા વસાવી, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 16 વર્ષ મથુરામાં રહ્યા, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 11 વર્ષને 52 દિવસ ગોકુલમાં વ્રજમાં રહ્યા, 125 વર્ષ ભગવાન રહ્યા, 4108 પટરાણી સાથે વિવાહ કર્યા, વ્રજમાં આ લીલા કરી, ગિરિરાજ ધારણ કર્યો, ગોપીઓ સાથે રાસ લીધો, કાલીનાગનો નિગ્રહ કર્યો, કંસના મોકલેલા અસુરોને માર્યો, કંસને માર્યો. આખી ભગવાનની જે 125 વર્ષની લીલા છે એ તમે શ્રીમદ ભાગવતની રચના કરીને લખો એટલે તમને આ સંતાપ દૂર થઈ જશે, તમે જે વ્યગ્રચિત છો એ શાંતિ થઈ જશે. આપે પૂછ્યું એટલે મેં કહ્યું. આટલું કરી પોતાની વીણા ઉઠાવી નારદજી આકાશ માર્ગે જતા રહ્યા. નારાયણાય તુભ્યં નમામિ શાંતાહકારં તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ લક્ષ્મીકાંતં તુભ્યં નમામિ. હાથમાં વીણા લઈ નારદજી જતા રહ્યા. પાછળથી વેદવ્યાસજી પોતાની કલમ ઉઠાવી અને ભાગવતની રચના કરી. શ્રીમદ ભાગવતની રચના કરે છે એમાં શ્રી કૃષ્ણનો પ્રારંભમાં લીલા થોડીક લખાય, એટલા માટે શરૂઆતમાં જ કૌરવ અને પાંડવોની કથા લીધી. અને હવે અદ્ભુત કથા ચાલુ થાય છે, એટલે ખાસ બધાય સાંભળજો અને કથામાં ધ્યાન રાખજો. ચા પીવાનો વચ્ચે વારો આવે ને તો ચા પીતા પીતા ધ્યાન કથામાં જોવું જોઈએ. અને ના નથી પણ આ કથા સાંભળ્યા પછી શક્ય હોય ને તો 90% બજર ઓછી કરી નાખજો. ઓલી ગુટકાની પડીકી ખાતા હો તો બંધ કરી દેજો. એટલા માટે કહું છું, હું શિખામણ નથી દેતો, મને અધિકાર પણ નથી, હું તમારા જેવો જ છું. વ્યાસપીઠ શ્રી નીચે ઉતરી જાઓ એટલે તમારા જેવો જ છું, હું માણસ છું, પણ મને તમારી ઉપર